कुतियाणा તાલુકા માં ભાદર નદીના પાણી ફરી વળવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે। ભાદર નદીમાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવ્યું છે અને આ પ્રદૂષિત પાણીને કારણે ભોક્સર સહિતની ગામોની જમીન અને પાકમાં નુકસાન થયું છે। ખેડૂતનો મગફળીનો પાક ઉપરાંત પશુઓ માટેનો ઘાસચારો પણ બળી ગયો છે। કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં છોડવામાં આવતા ભોક્સર ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। सतत उपरवास में पड़ी रहे भारे वरसाद ने भादर बेकांठे वही रही है। सतत खेड़ विस्तार ने अंदर भादर नदी ना पानी घमरोड़ी रहा है। पानी घमरता हता त्यां सुधी कई प्रॉब्लम हतो, परंतु हवे केमिकल युक्त पानी पण पसार थई रह्युं छे। आपने एक दृश्य बतावी छे, पोक्सर गामना विस्तार ना एवाड़ी विस्तार ना छे। आ एवाड़ी विस्तार है कि ज्यां अत्यार सुधी पानी जे पानी हतो त्यां सुधी कई प्रॉब्लम नतो खेडूतोने, पण पानी साथे साथे हवे केमिकल पण आववा माँड्युं छे, जेने कारणे मगफळी નો પાક છે એ સંપૂર્ણપણે બરવા લાગ્યો છે। પાણી હતું તેના હિસાબે તો નુકસાની થોડી ઘણી ખેડૂતોને આવતી હતી, પરંતુ હવે તબાહી જેવી દ્રશ્ય થઈ ગઈ છે। કારણ કે જે કેમિકલ હતું, જે કેમિકલના દ્રશ્યો હતા એ ફીણાના હિસાબે અને કેમિકલના હિસાબે મગફળીનો પાક બરવા માંડ્યો છે। આપણે જે સ્થાનિક ખેડૂતો તેમની સાથે ચર્ચા કરજો। અર્જનભાઈ શું કહેશો, પાક મગફળીની અંદર કેમિકલ ભરી ગયો? મગફળીની અંદર અમારે આ પાણી તો આમ તો આઠમી વખત આવ્યું, પણ સાત વખત જ્યાં સુધી પાણી આવ્યું ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો। માંડવી જે જવાની હતી એ તો હોય જ ગઈ, પછી 60% થોડી ઘણી બચી હતી, અમને આશા હતી કે સારી થશે, પણ આજે અત્યારે છેલ્લું પાણી આવ્યું ને એ એકદમ કેમિકલ યુક્ત આવ્યું। તમે અમારા ખેતરમાં જોઈ શકો છો, એમાં એકદમ સફેદ કલરના ફીણા વરે અને મગફળી જ્યાં સુધી પાણી પૂગ્યું ત્યાં સુધી આમ ખબર પડતા જાય, માંડવી ભરી ગઈ, ખડ ભરી ગયું, કાંઈ નથી રહ્યું, જો બધું એકદમ ભરતું જાય। કેટલા વીઘાનું નુકસાન થયું હશે? નુકસાન તો અમારે સમજી લ્યો 50% માંડવી આમ તો બચી હતી પેલા પાણીમાં, અને એમાંય આ વખતે એમાંથી પાછી 50% વહી ગઈ, એટલે હવે અમારે આમાં 50 વીઘા માંડવી વાવી હોય તો અમારે એમાંથી 5 થી 7 વીઘાની રહી તો ભલે, એ પણ હજી આશા નથી, એકદમ આ બધું બરી ગયું કેમિકલના હિસાબે। કેમિકલને કારણે જે મગફળી 50% છે આની પહેલા ગઈ હતી, જે માંડ 50% એમ હતું કે મગફળીનો પાક લેશું, પરંતુ જે કેમિકલનો પાકના કારણે નુકસાની થઈ છે આપણી સાથે। તમે શું વાવેતર કર્યું, કેટલા વીઘા જણાવો છો? મેં વાવેતર કર્યું હતું 25 વીઘાનું, એમાં 5-7 વાર પાણી આવેલું હતું, એમાં બી વહી ગઈ હતી 50% જેવી, પણ આ વખતે કેમિકલ છોડવાના કારણે જે કંઈ વધી ઘટેલો પાક હતો એ બી બળવા માંડ્યો છે, ઉપરથી નીચેથી તમે જોઈ શકો છો, આમાં ખડ પણ સાથે સાથે બળે છે। તંત્રને જાણ કરી, તંત્ર કોઈ આવ્યું છે કે ન થયું? ના, હજી સુધી કોઈ આવ્યું નથી, તમને બી હમણાં જાણ કરી તો તમે પહેલા આવ્યા છો અહીંયા, બાકી હજી સુધી કોઈ આવ્યું નથી મુલાકાતે। પણ ખેડમાં પાણી ઓસરી રહ્યા છે, સતત ગુજરાત ન્યૂઝ મુલાકાત લઈ રહ્યું, પરંતુ તંત્ર મુલાકાત નથી રહી રહ્યું, કારણ કે તંત્રને આવવા માટે સમય નથી માત્ર ટેબલ। આપણી સાથે બીજા ખેડૂત છે, કેટલા વીઘાનું વાવેતર કર્યું હતું? 15 વીઘાનું વાવેતર કરેલા, તો એમાં 7 વીઘાનું રહ્યો, બાકી બધું ધોવાઈ ગયું, બાકી બધું ધોવાઈ ગયું, છેલ્લી વખત બોવાયું કેમિકલ વાળું પાણી, આવું માંડવી બળી ગઈ। 1 વીઘાની અંદર ખેડૂત કેટલી મહેનત કરે અને કેટલા રૂપિયાનો ખર્ચ કરે છે? 4 થી 5 હજાર નો ખર્ચ લાગ્યો અત્યાર સુધીમાં, 5 હજાર જેવો ખર્ચ કર્યો છે। 5 હજાર નો ખર્ચ કરવા છતાં પણ ખેડૂતોને પાક નથી આવ્યો, કારણ કે જ્યારે ખેડૂતોનો પાક તૈયાર થાય છે ત્યારે ક્યાં વરસાદના પાણીના હિસાબે નુકસાની વેઠવું પડે, ક્યાં તો જે કેમિકલ છે, જે જેતપુરથી આવતા કેમિકલો છે તેનું ભારે નુકસાની વેઠવી પડશે। ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ સર્જાણી હતી, જે કેળ વિસ્તારમાં પાણી આવ્યું હતું તેના હિસાબે કેમિકલના હિસાબે હજારો વીઘાનું ખેતરોનું ધોવાણ થયું હતું। આપણે એક દ્રશ્ય બતાવીશ કે જે કેમિકલ પાણી આવે છે જેના હિસાબે મગફળી હે એકદમ કાળી પડી જાય છે, ફીણો ખેતરોની અંદર ફીણો થવા માંડે છે, અને જે એક ખડ છે એ ખડ પણ ભરી જાય છે, જે હજારો રૂપિયાની દવા છાંટવા છતાં પણ જે ખડ નથી ભરતા એ આ કેમિકલના હિસાબે ભરી જાય છે। એટલું બધું ભયંકર કેમિકલ છોડવામાં આવે છે જે ભાદર નદીની અંદર, જેના કારણે જે જીવજંતુઓ અને જે અંદર પાણીની અંદર ભરતા હોય એ તો મૃત્યુ પામે છે, પણ સાથે સાથે આ વખતે ખેડૂતો ઉપર પણ અસર કરી છે, કારણ કે ખેડૂતોનો પાક સંપૂર્ણ ફેલ થયો છે। ત્યારે તંત્ર દ્વારા જે રીતે કેમિકલ છોડવામાં તેની સામે કાર્યવાહી કરે એવી પણ ખેડૂતોએ માંગ કરી છે। કેમેરામેન રામ ઓડેદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।